બહુ સરસ સુભાષિત આવે છે, યે કેચિત સુખિતા લોકે તે સર્વેન્ય સુખેચ્છયા, યે કેચિત દુઃખિતા લોકે તે સર્વેન્ય દુઃખેચ્છયા. સિમ્પલ છે, સંસ્કૃત જેવું સિમ્પલ કોઈ લેંગ્વેજ નથી. તમે ઇંગ્લિશની પાછળ દોડો, સંસ્કૃત તમારી માં કહેવાય, ઇંગ્લિશ તમારી માસી કહેવાય, માની પાછળ દોડાય કે માસીની પાછળ. યે કેચિત સુખિતા લોકે, આ જગતમાં જેટલા પણ લોકો સુખી છે, બીકોઝ ધે આર, એ બધા જ બીજાના સુખની ચિંતા કરે છે. જે બીજાના સુખની ચિંતા કરે એ સુખી થયા વગર રહે છે. યે કેચિત દુઃખિતા લોકે, જેઓ પોતે દુઃખી છે એનું કારણ, કારણ કે હંમેશા બીજાને દુઃખી કરવાની જ ઈચ્છા રાખે. તમે બીજાને દુઃખ આપો, તમે દુઃખી. તમે બીજાને સુખ આપો, તમે સુખી. આ સિમ્પલ ગણિત છે. કેટલું સિમ્પલ છે, પણ જ્યારે એપ્લાય કરવાનું આવે છે ને જીવનમાં, ત્યારે આના જેવું અઘરું આ દુનિયામાં બીજું કોઈ નથી. આપણે કેટલા સ્વાર્થી છે. આપણા સ્વાર્થ ખાતર આપણે દેવ, ગુરુ, ધર્મ અને મા બાપની સાથે પંગો લેવા પણ તૈયાર છે. છેડો ફાડી નાખીએ. તમને સમજાવું, સીએમાં તમારે પાસ થવું છે. તમે નક્કી કર્યું કે 21 પૂનમ સંખેશ્વરની ભરીશ. 21 ભર્યા પછી તમે પાસ ન થયા, ચાલો સંખેશ્વરને છોડો, હવે શું પકડશું? નાગેશ્વર પકડો, હવે જીરાવાલા પકડો. એટલે ભલા માણસ આ તો બધા વિશેષણ બદલાય છે, ભગવાન તો એના એ જ છે. અને ઘણા તો એવા હોય છે, હવે ભગવાન નહીં, દેવ, દેવાધિદેવ નહીં, હવે દેવને પકડો, હવે ગુરુવાર શરૂ કરો મણિભદ્ર, હવે સોમવાર શરૂ કરો દાદા સાહેબ, રાઈટ. જેના તરફથી તમને સફળતા ન મળે એને ચોકડી મારી દેવાની, આખી જિંદગી ભટકતા જ રહેશો. તમે દેવને છોડી દો, તમે ગુરુને છોડી દો. એક્ઝામ વખતે તમે 8-8 દિવસ મારી પાસે વાસ્કેપ નખાવ્યો હોય, અને રિઝલ્ટ તમે મને મોઢું બતાવવા આવો ખરા? મારે કોકની પાસેથી જાણવું પડે ઓલાનું શું રિઝલ્ટ આવ્યું, બોલો તો ખરા. એવું કે ફેલ, એવું પતી ગયું, હવે આવતી એક્ઝામમાં આપણને મોઢું બતાવો, હવે બીજા ગુરુ પકડો. તમે દેવને બદલી દો, ગુરુને બદલી દો, ક્યારેક તમે મા બાપને પણ છોડી દો છો. મેરેજ થયા પછી પત્ની કદાચ તમને એમ કે તમે ઘર અલગ લેવાના હો તો જ હું તમારી સાથે મેરેજ કરું. લવ થઈ ગયો છે, મેરેજ એની સાથે કરવા છે, એને કન્ડિશન મૂકી, અને એની કન્ડિશનમાં કોણ જીતે, મા બાપ જીતે કે પત્ની જીતે છે? જો પત્ની જીતે તો સમજો યુ આર સેલ્ફિશ. હમણાં જ એક કિસ્સો સાંભળ્યો, 21 વર્ષની છોકરીને એક છોકરા સાથે લવ થઈ ગયો. મા બાપને એને કીધું તો માએ એની કુંડલી કઢાવી. છોકરો બહુ ફરેલી હતો, માએ ના પાડી કે બેટા આની સાથે નહીં કર, દુઃખી થઈશ, ખબરદાર ના પાડી છે. સિવિલ મેરેજ કરી લેશું, કોર્ટ મેરેજ કરી લેશું, ભાગીને કરી લેશું. અને મા બાપે એને રોજ રોજ સમજાવવાનું શરૂ કર્યું. ત્રાસી ગઈ છોકરી, ભાગી ગઈ ઘરમાંથી. 2 કલાક 4 કલાક 6 કલાક થયા, છોકરી ના આવી. મા બાપ પોલીસ ચોકીમાં પહોંચ્યા, બરાબર એ જ વખતે છોકરી પણ પોલીસ ચોકીમાં, બે આમને સામને, એક જ ચોકીમાં મા બાપ ને દીકરી સામને આમને. અને મા બાપ કમ્પ્લેન કરે છે અમારી દીકરી ભાગી ગઈ ને, દીકરી કમ્પ્લેન કરે છે આ મા બાપ મને ત્રાસવાદીની જેમ ત્રાસ આપે છે. 21 વર્ષ સુધી એ છોકરીને જેણે મોટી કરી, એ છોકરીની કુંડલીમાં જયારે ઊંડા ઉતર તો ખબર પડી કે આ છોકરીની હું માં એબોર્શન કરાવવાની હતી. ઘણાએ કહી દીધું કાઢી નાખ, શું કામે આ જવાબદારી વધારે છે. એક વખત માને મન થઈ ગયું, પણ એમાં માની લાગણી જીતી ગઈ કે નહીં, મારે ત્યાં આવેલું બાળક જેને એબોર્શન કરાવવાનું હતું એ દીકરીને જન્મ આપ્યો. લાળ કોડ થી ઉછેર, ભણાવી ગણાવીને તૈયાર કરી, 21 વર્ષ સુધી એને કોઈ દુઃખ ના આવે એની કાળજી રાખી, એ છોકરી
પોલીસ ચોકીમાં જઈને કમ્પ્લેન કરે છે, મારી પણ કોઈ લાગણી હોય કે ન હોય, મને પણ કંઈ પ્રેમ પ્રેમ જેવું હોય કે ન હોય, મારા મા બાપે સમજવાનું કે નહીં સમજવાનું, એ તો ત્રાસવાદીની જેમ તૂટી પડ્યા છે, તારા નહીં કરાય, નહીં થાય, કેમ કરે છે જોઈ લેશું, લખો મારી કમ્પ્લેન મારા મા બાપની સામે. આવું સાંભળીએ ત્યારે એમ થાય કે કેટલી સેલ્ફિશનેસ આવી ગઈ છે. 21 વર્ષના તમારા મા બાપના ઉપકારને જો નજર સામે લાવો ને, એકવાર તો તમને એમ કહેવાનું મન થઈ જાય, મમ્મી જિંદગી સુધી તારા માટે હું પરણીશ નહીં, તે અમારા માટે જે કર્યું છે, આવેલું પાત્ર તને કદાચ સાચવે કે ન સાચવે, દુઃખી કરે, એ મારાથી સહન નહીં થાય, એ કરતાં બેટર છે હું મેરેજ નહીં કરું પણ તમારી સેવા કરીશ.